તો મહત્વનું છે કે હવે આ લડાઈ ક્યાંક ને ક્યાંક અંતિમ તબક્કામાં આવી પહોંચી છે અને હિંસક ન બને તે માટેના પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યા છે. અન્ય સમાચાર તરફ આગળ વધીને વાત કરવામાં આવે તો એક બાજુ રાજ્યભરમાં પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગને લઈને ક્ષત્રિય સમાજ આંદોલન ચલાવી રહ્યું છે, તો બીજી બાજુ રાજકોટમાં રૂપાલાના હોર્ડિંગ્સ લાગ્યા છે. રાજકોટ મક્કમ રૂપાલા સાથે અડીખમ સૂત્રો સાથેના શહેરના રેસક્રોસ રિંગ રોડ સહિતના વિસ્તારમાં રૂપાલાના હોર્ડિંગ્સ લાગેલા જોવા મળી રહ્યા છે. ક્ષત્રિય સમાજની જ્યાંથી રેલી નીકળવાની છે તે મોમાળી ચોક વિસ્તારમાં પણ રૂપાલાના વિશાળ હોર્ડિંગ્સ જોવા મળી રહ્યા છે. આ સાથે જ ભાજપે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે રાજકોટ બેઠક ઉપરથી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય. રાજકોટ લોકસભા ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાની ટિપ્પણી બાદ જે વિવાદ ચાલી રહ્યો છે, ક્ષત્રિય સમાજમાં રોષ છે તે જોવા મળી રહ્યો છે. બીજી તરફ ભાજપ દ્વારા જે હોર્ડિંગ છે તે લગાડવામાં આવ્યું છે. રાજકોટ છે મક્કમ રૂપાલા સાથે અડીખમ, આ પ્રકારનું આ વિશાળ મોટું જે બોર્ડ છે તે અહીં રાજકોટના રેસકોર્સ રિંગ રોડ ઉપર લગાડવામાં આવ્યું છે. આ એ જ સ્થળ છે કે જ્યાં આવતીકાલે ક્ષત્રિય સમાજ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પરસોત્તમ રૂપાલાના જ વિરોધમાં આ જે આયોજન છે તે કરવામાં આવ્યું છે. ત્યારે આ પ્રકારનું હોર્ડિંગ્સ છે તે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ તમામ વાતો ઉપર પૂર્ણ વિરામ મૂકે છે કે પરસોત્તમ રૂપાલાને બદલાવવામાં આવે, કારણ કે ક્ષત્રિય સમાજની પહેલેથી જ એવી માંગ રહી છે પરસોત્તમ રૂપાલાની ટિપ્પણી બાદ કે પરસોત્તમ રૂપાલાને બદલાવવામાં આવે, તેની ટિકિટ અધર કોઈ પણ વ્યક્તિને આપવામાં આવે. પરંતુ હવે ક્યાંક ને ક્યાંક તે વાત ઉપર અહીં પૂર્ણ વિરામ લાગી શકે તેવી ક્યાંક ને ક્યાંક આ હોર્ડિંગ છે તે કહી રહ્યું છે. આવતીકાલની વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો છે. જ્યારથી આ ટિપ્પણીનો વિવાદ ચાલ્યો ત્યારથી શરૂઆતથી જ ક્ષત્રિય સમાજ છે તેઓ દ્વારા જે એક જ માંગ કરી રહ્યા છે કે તેમની ટિકિટ છે તે રદ કરવામાં આવે, અધર કોઈ વ્યક્તિને દેવામાં આવે. પરંતુ હવે જે આવતીકાલે શું થશે તે જોવાનું રહેશે. લકીરાજી ઝાલા, જીએસટીવી.